વિષય આસપાસ કે જેની અંદર પાઠ નંબર 18 છે ગામ ગામના પાણી એટલે કે અલગ અલગ પ્રકારના ગામની અંદર કઈ રીતે પાણીનો કેવી રીતે અલગ અલગ ઉપયોગ થાય છે અને પાણીથી લોકો શું કરી રહ્યા છે તેની આપણે સમજૂતી આ પાઠની અંદર મેળવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો કે જેનો મુખ્ય મુદ્દાઓમાંનો પહેલો મુદ્દો છે તરસ કેવી રીતે છીપાવવી. તો વિદ્યાર્થી મિત્રો તમને સૌને ખબર જ છે કે આપણને જ્યારે તરસ લાગે છે ત્યારે આપણે શું કરીએ છીએ તો કે પાણી પીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાની અંદર આપણે એ સમજવાનું છે કે તરસ કેવી રીતે છીપાવવી. ક્રીપર પુસ્તક વાંચતી હતી ત્યારે તેણે દરવાજે અવાજ સાંભળ્યો. તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો ક્રીપર એક છોકરી છે કે જે પુસ્તક વાંચી રહી હોય છે. તમારા વિદ્યાર્થી મિત્રો તમારા જેવી જ એક નાનકડી છોકરી ક્રીપર કે જે પુસ્તક વાંચી રહી હોય છે ત્યારે તે અચાનક એક અવાજ સાંભળે છે અને તે જુએ છે કે દરવાજે કોઈ મહેમાન આવી રહ્યું છે. પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો. તેમણે રુચનને તેના માટે ઠંડુ પાણી લાવવા કહ્યું. વિદ્યાર્થી મિત્રો તેના પિતા જુએ છે કે કોઈ મહેમાન આવ્યા છે. આથી તેના પપ્પા છે એ મહેમાનને અંદર આવવા માટે આવકાર આપે છે અને તેમણે રુચનને શું કહ્યું તો કે તું ઠંડુ પાણી લઈ આવ. મહેમાને કહ્યું હું ઠંડુ પાણી લઈશ નહીં, મને એક ગ્લાસ પાણી આપો. વિદ્યાર્થી મિત્રો જે મહેમાન આવ્યા છે આ ક્રીપલના ઘરની અંદર હા એમ કહે છે કે મારે ઠંડુ પાણી ન જોતું પરંતુ મને એક ગ્લાસ પાણી આપો. પપ્પાએ કહ્યું આજકાલ અમને પીવા લાયક પાણી મળતું નથી, તે ચોખ્ખું પણ દેખાતું નથી, સારું રહેશે જો તમે તે પાણી ન પીઓ. વિદ્યાર્થી મિત્રો આ જે મહેમાન આવેલા હોય છે એને તેના પપ્પા એટલે કે ક્રીપલના પપ્પા એ કહે છે કે ભાઈ સાંભળો આજકાલ અમને પીવા લાયક પાણી મળતું નથી. પીવા લાયક પાણી વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે કે ચોખ્ખું હોવું જોઈએ, દૂષિત પ્રકારનું ખરાબ પાણી આપણે પીતા નથી. તો વિદ્યાર્થી મિત્રો તેના ક્રીપલના પપ્પા છે એ જ કહે છે કે આજકાલ અમને પીવા લાયક ચોખ્ખું પાણી મળતું નથી અને તે સારું પણ દેખાતું નથી, આથી તમે જો તે પાણી ન પીવો તો વધારે સારું રહેશે. અમારી પાસે તો છૂટકો જ નથી એટલે આવું પાણી પીવું પડે છે. તેના પપ્પા ત્યાં સુધી કહે છે કે અમારે તો આ પાણી પીવું જ પડે છે, તેના સિવાય બીજો કોઈ છૂટકો જ નથી. એટલે વિદ્યાર્થી મિત્રો એ કહે છે કે આમાં અમારે તરસ કઈ રીતે છીપાવવી, અમારી પાસે તો પીવા લાયક પાણી નથી. જો અમે ખરાબ અને ગંદુ પાણી પીએ દૂષિત પાણી પીએ તો તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે દૂષિત પાણી કે ગંદુ પાણી પીએ તો તેનાથી આપણને ઘણા બધા પ્રકારના રોગો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ક્રીપલના પપ્પાને એ પ્રશ્ન છે કે તે પોતાની તરસ કેવી રીતે છીપાવે, એટલે કે તેના ગામની અંદર પીવા લાયક ચોખ્ખું પાણી પ્રાપ્ત થતું નથી. ત્યાર પછી હવે આપણે સમજીશું બીજા નંબરનો મુદ્દો કે પાણીની રમતો. તો વિદ્યાર્થી મિત્રો પાણીથી ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારની રમતો રમતા હોય છે અને તમારા જેવા નાના નાના ભૂલકાઓ પણ પાણીનો ઘણો બધો ઉપયોગ કરે છે અને તેની સાથે બગાડ પણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ પરંતુ પાણીથી અલગ અલગ પ્રકારની રમતો રમવાની નાના છોકરાઓને ખૂબ જ મજા પડે છે. તો આવી કેવી પાણીની રમતો છે તેના વિશેની આપણે ચર્ચા કરીશું. ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે. વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર કહેવામાં આવેલું છે કે ઉત્તર ગુજરાતની અંદર ઘણા બધા મોટા એવા વોટર પાર્ક છે. વોટર પાર્ક એટલે વોટર એટલે પાણી અને પાર્ક એટલે પાણીઓનું પાર્ક, પાણી હોય એનો પાર્ક હોય છે. એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્કમાં ગયા. એક દિવસ વિદ્યાર્થી મિત્રો શું થાય છે તો કે સચિન નામનો છોકરો અને નીરુ નામની છોકરી તો એ બંને તેના માતા પિતા સાથે ફરવા જાય છે. ક્યાં જાય છે તો કે વોટર પાર્કમાં. ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા. નીરુએ કહ્યું જો સચિન પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તેઓ ક્યાં જાય છે તો કે વોટર પાર્કમાં જાય છે અને વોટર પાર્કમાં ગયા પછી ત્યાં ઘણા બધા પાણીના ફુવારા તેઓ
જુએ છે પાણી. તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે વોટર પાર્ક ની અંદર પાણી ઘણું બધું હોય અને પાણીના ફુવારા પણ હોય છે, તે આથી તેઓ પણ ત્યાં જઈ અને પાણીના ઘણા બધા ફુવારા જુએ છે. નીરુએ કહ્યું, જો સચિન પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે. આ બાજુ મોટા તળાવો. સચિને કહ્યું, છપ છપ છપ. બંને પાછળ જોયું અને ઝૂમ 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 અવાજ કરતા પહોળી લપસણીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા. વિદ્યાર્થી મિત્રો અહીં તેઓ પાણીની રમતો જુએ છે. આ બાજુ ઘણા બધા મોટા તળાવો છે અને સચિને કહ્યું, છપ છપ છપ. બંને પાછળ જોયું. સચિન જ્યાં એટલો બોલ્યો ત્યાં તો બંને પાછળ જોયું કે અહીં તો પાણીમાં ઝૂમ 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 એવો અવાજ કરતી મોટી બધી લપસણી છે. તો એ લપસણીમાંથી લપસતા લપસતા બાળકો ક્યાં આવે છે, તો કે પાણીમાં પડે છે. સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયો. થોડી ક્ષણોમાં તે ધબાક કરતો પાણીમાં પડ્યો. તો વિદ્યાર્થી મિત્રો સચિનને પણ આ લપસણીમાં લપસવાની ખૂબ જ મજા પડે છે. આથી આ જોઈને સચિન પણ લપસણીમાં ગયો અને ખૂબ જ ઊંચે સુધી ગયો અને થોડીક જ વારમાં તે ધબાક કરીને પાણીમાં પડ્યો. નીરુએ આશ્ચર્યથી ચીસ પાડી. નીરુ આ જોઈ અને ડરી પણ ગઈ અને તેને મજા પણ પડી. આથી તે આશ્ચર્યપૂર્વક તેણે ચીસ પાડી. પછી તરત તેમણે પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સાંભળ્યો. દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા. ત્યાં લોકોનું ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભું હતું. વિદ્યાર્થી મિત્રો તેઓ વોટર પાર્કની બહાર ચાલ્યા જાય છે અને તે બહાર જઈ અને બહાર જાય છે તે ખૂબ જ મોટો અવાજ સાંભળે છે અને જુએ છે કે દરેક લોકો એ ઝડપથી દરવાજા તરફ દોડી જાય છે અને ત્યાં એક લોકોનું ટોળું હોય છે કે જેઓ ખાલી ડોલ અને ઘડા લઈને ઊભા હોય છે અને એક નાનું બાળક ખાલી ગોટલ લઈ તેની માતાને વળગેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો સચિન અને નીરુ તેના માતા પિતા સાથે જ્યારે વોટર પાર્કની અંદર ગયા હતા ત્યાર પછી તે વોટર પાર્કની બહાર આવી જાય છે અને તે જુએ છે કે ત્યાં ખૂબ જ મોટો અવાજ થઈ રહ્યો છે. ઘણા બધા લોકોની ભીડ છે અને ઘણા બધા લોકો એક ટોળું બની અને શું કરે છે, તો કે ખાલી ડોલ અને ઘડા તેમજ અન્ય વસ્તુઓ લઈ અને પાણી માટે ઊભેલા છે, જેમાંથી એક નાનકડું બાળક એના ખાલી બોટલ લઈ અને તેની માતાને વળગીને એટલે કે પકડીને ઊભેલું છે. સચિનની માતા ટોળામાં એક મહિલા પાસે ગઈ. શું વાત છે, તેણે પૂછ્યું. સચિનની માતા અને તેના પિતા તેમજ સચિન અને નીરુ આ બધું જોઈ રહ્યા હતા અને આ જોઈને તેઓને આશ્ચર્ય લાગ્યું. આથી સચિનની માતા છે એ ત્યાંથી એક મહિલા પાસે ગઈ અને તેણે તે મહિલાને પૂછ્યું કે શું વાત છે, એવું પૂછ્યું કે અહીં કેમ એટલા બધા લોકો ભેગા થયા છે, અહીં કઈ થયું છે, એમ કહીને તે મહિલાને પૂછી રહી હતી. તો ત્યાં તેણે જોયું. મહિલાએ ગુસ્સાથી જવાબ આપ્યો, તમે પૂછો છો શું વાત છે, અમારા કૂવામાં પાણી નથી. અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે ત્યારે જ અમને પાણી મળે છે. તે મહિલા આ વાત સાંભળી અને ખૂબ જ ખુશ થઈ અને મહિલાએ જવાબ આપતા કહ્યું કે તમે પૂછો છો કે શું વાત છે, તમને ખબર છે અમારા કૂવાની અંદર તો જરાય પાણી નથી અને અઠવાડિયાની અંદર ફક્ત એક જ દિવસ પાણીનું ટેન્કર આવે છે ત્યારે જ અમે બધા પાણી ભેગા થઈએ છીએ, એટલે ત્યારે જ અમને બધાને પાણી મળે છે. આજે તે નથી આવ્યું અને અહીં આટલું બધું પાણી તમારે રમવા માટે છે, અમે શું કરીએ, કહો તમે જ. ત્યારે વિદ્યાર્થી મિત્રો આ મહિલા કહે છે કે અમારા ઘરની અંદર અમારા કૂવામાં પાણી નથી અને અમને અઠવાડિયાની અંદર ફક્ત એક જ વખત પાણીનું ટેન્કર આવે છે, એ પણ આજે આવ્યું નથી, એટલે અમારી પાસે થોડુંક પણ પાણી નથી અને અહીં તમને લોકોને તો રમવા માટે એટલું બધું પાણી છે, તો અમને કહો કે અમે શું કરીએ, અમારી પાસે તો પીવા માટે પણ પાણી નથી. હવે પછી આપણે સમજીશું ત્રીજા નંબરનો મુદ્દો, શું આપી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સમજીશું કે આ લોકો પાસે જ્યારે પીવાનું પાણી નથી ત્યારે આપણે તેને શું આપી શકીએ. એલિસ બ્રિજ અમદાવાદ લિફ્ટ વિશમાં માળે ઊભી હતી અને સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ જ ગમે છે. એલિસ બ્રિજ અમદાવાદની અંદર લિફ્ટ છે એ કયા માળે ઉભેલી હતી વિદ્યાર્થી મિત્રો, તો કે 20માં માળે લિફ્ટ ઉભેલી હતી. સ્મિત નામનું એક છોકરું છે એને લિફ્ટમાં જવું ખૂબ જ ગમે
છે વિદ્યાર્થી મિત્રો તમને બધાને પણ લિફ્ટમાં જવું ખૂબ જ ગમતું હશે એ જ રીતે આ પાઠની અંદર પણ સ્મિત નામનો એક છોકરો છે કે જેને લિફ્ટમાં જવું ખૂબ જ ગમે છે આજે શાળામાં રહ્યા છે સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો છે જો વિદ્યાર્થી મિત્રો જ્યારે શાળાની અંદર રજા હોય ત્યારે તમને ખૂબ જ મજા પડતી હોય છે તમે અલગ અલગ પ્રકારની રમતો રમો છો તમારા મિત્રોને મળો છો તે ઉપરાંત તમારા સગા સંબંધીના ઘરે જાઓ છો કોઈ વખત મેડમના ઘરે જાઓ કંઈક કામ હોય તો એ જ રીતે અહીં સ્મિત પણ શું કરે છે તો કે સ્મિત છે તે તેની માતાને સાથે ક્યાં જાય છે તો કે અંજુ મેડમના ઘરે જાય છે તેની માતા ત્યાં કામ કરતી હતી તે ઘર શાંત સાફ અને ચમકતું હતું જે અંજુ મેડમ છે તેના ઘરે તે સ્મિત અને તેની માતા જાય છે તેની માતા ત્યાં શું કરતી હોય છે તો કે કામ કરતી હોય છે તેનું ઘર કેવું હોય છે અંજુ મેડમનું ઘર તો કે શાંત હોય છે ત્યાં કોઈ પણ પ્રકારનો અવાજ નથી સાફ સફાઈ વાળું અને ચમકતું ઘર હોય છે અંજુ સમાચાર પત્ર વાંચતી હતી અંજુ મેડમ છે એ શું કામ કરતા હતા તો કે અંજુ મેડમ સમાચાર પત્ર વાંચી રહ્યા હતા સ્મિતને જોઈ તેણે હસીને પૂછ્યું શું આજે રજા છે મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિત કાર્ટનની દુનિયામાં ખોવાઈ ગયો અંજુ મેડમ છે એ સમાચાર પત્ર વાંચતી હોય છે સ્મિતને જોઈ અને તે હસીને પૂછે છે કે શું આજે તારે રજા છે મેડમને ખબર પડી ગઈ કે આજે આને રજા છે એટલે કે સ્મિતને રજા છે આથી મેડમે શું કર્યું તો કે ટીવી ચાલુ કરી દીધું અને સ્મિતે કાર્ટૂનની ચેનલ ચાલુ કરી અને કાર્ટૂનની ચેનલમાં તે તો જાણે ખોવાઈ જ ગયો એટલામાં અંજુ મેડમને બૂમ પાડી અરે છાયા આ વિસ્તારના પીવાના પાણીના ગટરનું પાણી ભળી ગયું છે એમ સમાચાર પત્રમાં છે તેટલી જ વારમાં અંજુ મેડમ છે તેણે ખૂબ જ મોટી બૂમ પાડી અને તેણે કહ્યું કે અરે છાયા એટલે કે તે જે સ્મિત છે તેની માતા છાયા આ વિસ્તારના પાણી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયેલું છે એમ સમાચાર પત્રની અંદર લખેલું છે આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને ઝાડા અને ઉલટી પણ થઈ ગયા છે તું કાલનું ભરેલું પાણી ખાલી કરી દે થોડા તપેલા પાણી ઉકાળી દે અને તારા ઘર માટે પણ ઉકાળેલું પાણી લઈ જજે ત્યારે અંજુ મેડમ છે એ કહે છે કે આજે મેં સમાચાર પત્રમાં વાંચેલું છે કે પાણીની અંદર ગટરનું ખરાબ પાણી પણ ભેગું થયેલું છે આથી આ ગંદા પાણીના કારણે ઘણા બધા લોકોને ઘણા બધા પ્રકારના અલગ અલગ રોગો પણ થાય છે જેમ કે ઝાડા ઉલટી વગેરે થાય છે આથી આ કાલનું ભરેલું જે પાણી છે એને ખાલી કરી દે અને થોડાક જે તપેલા છે એને પાણી નાખી અને ઉકાળી નાખ અને તારા ઘર માટે પણ તું ઉકાળેલું જ પાણી લઈ જજે સ્મિત તે સાંભળી ખુશ થઈ ગયો આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભા રહેવામાંથી પણ રજા મળી ગઈ વિદ્યાર્થી મિત્રો આટલું સાંભળી અને સ્મિત છે એ ખૂબ જ ખુશ થઈ જાય છે સ્મિત અને તેની માતા છે આપણે સમજ્યું કે સ્મિત અને તેની માતા છે એ અંજુ મેડમના ઘરે જાય છે ત્યાં અંજુ મેડમ શું કરતા હોય છે તો કે સમાચાર પત્ર વાંચતા હોય છે તો સમાચાર પત્ર વાંચતા તે અંજુ મેડમ જુએ છે કે સ્મિત અને તેની માતા આવેલા છે આથી તેની માતા છાયા એ તો કામ કરવા લાગે છે તેનું ઘર ખૂબ જ શાંત હોય છે સાફ સફાઈ વાળું અને ચમકતું જુએ છે સ્મિત ત્યારે તે જોઈ અને સ્મિત તો આશ્ચર્યમાં પડી જાય છે અને સ્મિતને અંજુ મેડમ જુએ છે એટલે અંજુ મેડમ કહે છે કે સ્મિત આજે તો તારે રજા લાગે છે એમ કહી અને સ્મિતને ટીવી ચાલુ કરી દે છે ટીવી ચાલુ કરી દે છે એટલે તે કાર્ટૂનની ચેનલ ચાલુ કરે છે અને કાર્ટૂનમાં ખોવાઈ જાય છે અને અહીં એક બાજુ સ્મિતની માતા એટલે કે છાયા તે અંજુ મેડમના ઘરે કામ કરવા આવેલી છે તે કામ કરતી હોય છે તે કામ કરતા કરતા જુએ છે અને ત્યારે અંજુ મેડમ તેને કહે છે કે આ પાણીના જે બધા તપેલા છે એને તું ખાલી કરી નાખજે અને બીજું પાણી છે એ તપેલામાં નાખી અને ઉકાળી દેજે કેમ કે આજકાલ આ પાણીની અંદર ગટરનું પાણી પણ ભેગું થયેલું આવેલું છે એટલે કે મિક્સ થયેલું આવેલું છે જે પાણી પીવાથી આપણને એ વાપરવાથી ઘણા બધા પ્રકારના રોગો થવાની સંભાવના રહે છે આથી તું પાણી તારા ઘરે પણ ઉકાળેલું લઈ જજે અને તું અહીં જે પાણી છે એને પણ ઉકાળી નાખ ત્યારે આ સાંભળી અને સ્મિત ખૂબ ખુશ થઈ જાય છે કે આજે આપણને શાળામાં તો રજા છે પરંતુ આજે ઘરનું પાણી જે પીવા માટેનું પાણી લેવાનું છે એમાં પણ લાઈનમાં ઉભવાની રજા થઈ ગઈ છે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનું હવે આપણે આગળના
વિડિયોમાં સમજીશું।